જી મિત્રો, આજે આપણે ભરેલા લસણિયા ખાટા બટાકા બનાવવાના છે. તેના માટે મેં બટાકાને બાફીને લઈ લીધા છે. આવા નાના બટાકા હોય તો પણ ચાલે, અને મોટા હોય તો વચ્ચેથી કટ મારી દેવાના. અને 80% જેટલા મેં એને બાફી લીધા છે. હવે એને આપણે કટ કરીશું. હવે તે કટ કરી દેવાના છે બધા બટાકાને. કટ મારી દીધા છે. જો આવતે બધા બટાકાને કટ મારી દઈશું. 80% હશે તો ફાડ નથી પડતી, અને જો તમે વધારે બફાઈ જશે તો તરત કટ મારવા જશો તો બટાકા તૂટી જાય છે. હવે અમે લસણની પેસ્ટ બનાવી છે. તેમાં મીઠું મરચું, લાલ મરચું અને લસણ અને થોડું તેલ લીધું છે 1 ચમચી જેટલું, અને મેં પીસી દીધું છે મિક્સર જારમાં. તમે ખલિયામાં પણ ખાંડી શકો છો. હવે આ ચટણી બનાવી છે તેની આપણે બટાકામાં ભરીશું. આવી રીતે વચ્ચે કાપો પાડ્યો હોય તેમાં આપણે મસાલો ભરી દઈશું. લસણનો જે બનાવીને રેડી રાખ્યો છે તે આવી રીતે આપણે બધા બટાકાને ભરી લઈશું મસાલામાં. ભરીને રેડી થઈ ગયા છે આપણે બટાકા, બધા ભરીને રેડી રાખ્યા છે. જો 80% હશે તો કોઈ જ વાંધો આવતો નથી, પણ જો વધારે બફાઈ જાય છે તો ફાડ પડી જાય છે. એટલે ખાસ ખ્યાલ રાખવાનું છે આપણે. એક સીટી મારી દેવાની અને હવા ભરાય પછી કુકરમાંથી હવા નીકળે પછી જ કુકર ખોલવાનું, તો તમારા બટાકા 80% બફાઈ જાય છે. હવે ગેસ પર મેં કઢાઈ મૂકી દીધી છે અને 2 ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે. 1 સૂકું લાલ મરચું લઈ લઈશું, જીરું લઈ લઈશું 1 ચમચી જેટલું, 1/2 ચમચી જેટલી રઈ લઈ લેવાની છે. હવે રઈને જીરુંને તતડવા દઈશું, તતડી ગયું છે. હવે લસણની મેં કળીઓ કરી દીધી છે 1 ચમચી જેટલી લઈ લઈશું. 3 થી 4 કરી લસણ હતી એને નાના નાના કટકા કરી દીધા છે. 2 લીલા મરચાં ને ઝીણા કટ કરી લીધા છે. મીઠો લીમડો લઈ લઈશું, તેનો વઘાર બહુ સારો આવે છે. તેલમાં થોડું ફેરવી લઈશું. લસણ થોડું બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં કાશ્મીરી લાલ મરચી 1/2 ચમચી જેટલું લઈ લઈશું. ગેસની આંચ ધીમી કરી દઈશું. હળદર લઈ લઈશું. હવે થોડું ફેરવી લઈશું એને, મસાલાને થોડા શેકાવા દઈશું. હવે લસણની પેસ્ટ જે વધી હતી ભરતા, તે વધેલી પેસ્ટ પણ આપણે અંદર એડ કરી દઈશું. તેને પણ થોડું સાતરી લઈશું. હવે દહીં લીધું છે 3 થી 4 ચમચી જેટલું. દહીંને આપણે અંદર એડ કરી દઈશું. મીડિયમ છે, બહુ ખાટું નથી અને બહુ મોરું પણ નથી એવું દહીં લેવાનું છે. હવે દહીં નાખ્યું છે એટલે સતત હલાવતા રહીશું આપણે, જેથી આપણું દહીં ફાટી ના જાય. હવે થોડું પાણી એડ કરી દઈશું આપણે. જેટલું તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તે પ્રમાણે પાણી લેવાનું છે. હવે એક ઉભરો આવે ત્યાં સુધી એને થવા દઈશું. હવે કેપ્સિકમ મરચાં રાખ્યા છે મેં, તે લઈ લઈશું કટ કરીને. આની જગ્યાએ લાલ મરચાં પેલા આ મોટા આવે છે તે પણ તમે લઈ શકો છો. મેં કેપ્સિકમ લીધા છે, લીલા લાલ મરચા આવે છે તે. ઉકરી ગયું છે સરસ. હવે ભરેલા બટાકા છે તે આપણે લસણ વાળા તે એડ કરી દઈશું, મિક્સ કરીશું. આપણે બટાકા 80% બાફેલા છે એટલે આપણે બહુ એને કૂક કરવાનું હોતું નથી. 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. 2 સેકન્ડ માટે આપણે એને થવા દઈશું.
ઢાંકીને મૂકી દઈશું 2 સેકન્ડ માટે, જેથી કલર સરસ આવી જાય બટાકામાં. હજુ આપણે 5 મિનિટ રાખીશું. હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર. લસણની ચટણીમાં આપણે મીઠું લીધું છે એ પ્રમાણે આપણે પાણીના ભાગનું મીઠું લઈશું, દહીં અને પાણીના ભાગનું જ મિક્સ કરી લઈશું. થઈ ગયું છે. હવે આપણે ઢાંકીને એને મૂકી દઈશું 5 મિનિટ માટે ઉકળવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરીશું. જો કેવો સરસ શાક બની ગયું છે. આપણે ભરાયેલા બટાકાનું લસણિયા ખટ્ટા એકદમ ટેસ્ટી એવા એકવાર ફેરવી લઈશું. તેલ પણ કેવું સરસ છૂટું પડી ગયું છે. આવી રીતે તમે લસણિયા ખાટા બટાકાનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી બને છે. હવે કોથમીર લઈ લઈશું. બનીને રેડી થઈ ગયું છે. હવે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે આપણે લસણિયા ખાટા બટાકાનું શાક. જો કેવું સરસ બની ગયું છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવું ભરેલા લસણિયા બટાકાનું શાક ખાટું. અને તમે રોટલી સંગાતે રોટલા સંગાતે પણ ખાઈ શકો છો.